ભરૂચ જિલ્લાના નવરચિત નેત્રંગ તાલુકાના વડા મથક નેત્રંગના ફટાકડા વેપારીઓને રંજાડનાર મામલતદાર પુનઃ ફરજ પર હાજર થતા તેના વિરોધમાં વેપારીઓએ અનિશ્ચિત સમય માટે બંધ પાળવાનું એલાન આપતા નેત્રંગ સ્વયંભુ બંધ રહેવા પામ્યું હતું. દિવાળીના સમયે નેત્રંગના મામલતદાર કે એન કાચાએ વેપારી પાસેથી મફતમાં ફટાકડા ઉઘરાવી જતા તે અંગે નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મામલતદારને ચૂંટણી બાદ પુનઃ નેત્રંગ ખાતે મૂકવામાં આવતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો. આ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી નેત્રંગ બંધનું એલાન આપવામાં આવતા તેના સમર્થનમાં વેપારીઓએ કામધંધા બંધ રાખી વિરોધ વ્યક્ત કરી આવતીકાલે મૌન રેલી યોજવાની પણ જાહેરાત કરી છે. દિવાળી વખતે અમારા લોકો ઘરથી ફટાકડા લઈ ગયા અને એના પૈસા નથી આપ્યા, એ બાબતમાં અમે કલેક્ટરમાં રજૂઆત કરી હતી અઠવાડિયા પહેલાં, અને 5 દિવસ પછી અમારે જવાબ આપો નહીં તો નેત્રંગ બંધનું એલાન આપવાનું જાહેર કર્યું. આજે તારીખ 28 સોમવારથી અમે લોકો અચોક્કસ મુદત માટે નેત્રંગ બંધનું એલાન આપ્યું છે અને કાલે આ બાબતે મૌન રેલી કાઢવા માટે અમે આજે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. પ્રાંત સાહેબે એવું કીધું કે આ મામલતદારને આવેદનપત્ર આપો, તો મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. હજુ સુધી અમને રેલી માટે કોઈ જવાબ મળ્યો નથી, તે છતાં અમે કાલે મૌન રેલી ગામમાં કાઢવાના છે. અમે નેત્રંગ મામલતદાર DSIને KM કાચા, દિવ્ય ભાસ્કરનો પ્રેસ રિપોર્ટર અતુલ બાલુભાઈ પટેલ, સંદેશનો પ્રેસ રિપોર્ટર હાર્દિક સુભાષ વાસદિયા વિરુદ્ધ ફરિયાદ આપેલી છે ને PSIએ કોઈ જાતની કાર્યવાહી કરેલ નથી, તો એના લીધે આ બંધ પાડવામાં આવેલ છે. અચોક્કસ મુદત રાખીને અમારું આ બંધ રહેશે. PSI અમારી કોઈ ફરિયાદ લેવા રાજી નથી. અમારી એક વિનંતી છે PSIને કે DSPને કે DYSPને, અમારી પર હવે કોઈ બી માણસ ફરિયાદ કરવા આવે તો આવી જ રીતે અમારી ફરિયાદની FIR નકલ ફાળવી નહીં, ને જો ફાળવામાં આવશે તો અમારો ચુસ્ત બંદોબસ્ત વિરોધ થશે. એ બાબતની કોઈ બી જાતની ધમાલ કે કોઈ બી છબકલું થશે તો PSI જવાબદાર રહેશે. બંધના એલાનના પગલે પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મામલતદાર શ્રી કેન કાચા અને અત્રેથી હટાવવા માટે નેત્રંગ બંધનું એલાન રાખવામાં આવેલ હતું અને જે અંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એક DYSP સાહેબ શ્રી, એક PSI શ્રી, 5 PSI અને 50 જેટલા પોલીસ માણસો કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને હાલમાં શાંતિ. નવરચિત નેત્રંગ તાલુકામાં વેપારીઓએ અધિકારીની કાર્યશૈલી સામે અવાજ ઉઠાવી એકસમ થઈ નેત્રંગથી હટાવી લેવાની તથા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરતા ચકચાર મચી જવા પામી છે.